ભરૂચ જિલ્લામાં જન આક્રોશ ફાટી નીકળ્યો. સતત બીજા દિવસે પણ પુત્રાદહન કેન્ડલ માર્ચના આયોજન થકી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. પાકિસ્તાનના આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવાની માંગ. શાળા કોલેજોમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ માટે મૌન તથા પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજનું 40,000 લીટર પાણીનો બગાડ, જ્યારે દર્દીઓને પીવાના પાણી માટે વલખા. દર્દીઓના પીવાના પાણીના કુલરમાં મળેલા વંદા જીવાતો મળી આવ્યા બાદ કુલરો ગુમ કરી દેવાયા. ગરીબ દર્દીઓ પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલ પાણીના કારણે ઉભરાયું. સગર્ભા મહિલાઓનો પગ લપસે અને ઈજા થાય તો જવાબદાર કોણ? જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને વખોડી નાખવા માટે અનેક હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે ભરૂચમાં વિવિધ શાળા કોલેજો તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ કેન્ડલ માર્ચ, મૌન રેલી, પુત્રાદહન સહિતના કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા બ્લાસ્ટમાં ભારત દેશના 42 જેટલા સૈનિકો શહીદ થઈ જતા તેમજ સંખ્યાબંધ ઘાયલ સૈનિકોને લઈને પાકિસ્તાનના આવા મનસૂબા સામે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે ભરૂચમાં સતત બીજા દિવસે પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ, હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ તથા પુત્રાદહન કરી પાકિસ્તાન સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જે કેન્ડલ માર્ચ સ્ટેશન રોડ પરથી પસાર થઈ 5:32 સર્કલ સુધી પહોંચી હતી અને ત્યાં શહીદોના માનમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો ભરૂચ હિન્દુ જાગરણ મંચ દ્વારા પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાને કરેલી ગદ્દારી મુદ્દે ભરૂચના શક્તિનાશ સ્થિત પાકિસ્તાનના પુતરાનું દહન કરી ભારે આક્રોશ વ્યક્ત કરવા સાથે હિન્દુ જાગરણ મંચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પુલવામામાં જે પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરાયો છે એને હિન્દુ જાગરણ મંચ અને ભારત દેશના તમામ વાસીઓ અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને દેશના જવાનોને જે બલિદાન આપેલું છે તેને વ્યર્થ નહીં જવા દઈએ અને સરકારને અમે માંગણી કરીએ છીએ કે આ પાકિસ્તાની આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરમાંથી ઉખાડી ફેંકે અને તમામ એમના કેમ્પોનો સફાયો કરે અને પાકિસ્તાનને પાકિસ્તાનમાં ઘૂસીને એને મારે એવી અમારી નમ્ર અરજી. તો શ્રી બ્રાહ્મણ સવર્ણકાર સમાજે પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે બ્લાસ્ટ કરનાર પાકિસ્તાન સામે રોષ વ્યક્ત કરી રેલી સ્વરૂપે નીકળી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં શ્રી બ્રાહ્મણ સવર્ણકાર સમાજના લોકોએ પાકિસ્તાનને વળતો જવાબ આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન મંડળ દ્વારા પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભરૂચ કોર્ટ સંકુલથી કેન્ડલ માર્ચ નીકળી હતી, જે શક્તિનાથ ખાતે પહોંચી હતી, જ્યાં વકીલ મંડળોએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપવાની માંગ ઉચ્ચારી હતી. ભરૂચમાં નર્મદા કોલેજ જાડેશ્વર ખાતે વાર્ષિક મહોત્સવના કાર્યક્રમને રદ કરીને જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ વાર્ષિક મહોત્સવને એક માસ પૂર્વેથી તૈયારી ચાલતી હતી, પરંતુ શહીદોના માનમાં સમગ્ર કાર્યક્રમને મોકૂફ રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે
જમ્મુની અંદર આપણા 20 જવાનો શહીદ થયા છે, એ માટે અમે લોકોએ આજે અમારું જે એન્યુઅલ ફંક્શન હતું એને રદ કરીને જવાનો માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયેલો છે. ને અમે લોકો જે ઘાયલ થયેલા જવાનો છે એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય એ રીતની અમે લોકો પ્રાર્થના કરીએ છીએ. હું આ દુઃખ વ્યક્ત કરું છું આજે કે આજે અમારું એન્યુઅલ ફંક્શન હતું તે કેન્સલ કરીને અમે જે શ્રદ્ધાંજલિઓ આપી છે લોકોને, અને જે લોકોના પરિવાર ઉજળી ગયા છે એ લોકોના માટે બહુ દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને અમે લોકો સરકારથી પ્રાર્થના કરીએ છીએ કે એ લોકો માટે બહુ સ્ટ્રિક્ટ એક્શન લે અને જે લોકો જતા રહ્યા છે એ લોકોના પરિવારને બધું પ્રોવાઈડ કરે, એ લોકોને જે નીડ્સ છે એ બધી પૂરી કરે. તો અમે લોકો આ જ ઈચ્છીએ છીએ, અમે બધા સ્ટુડન્ટ્સ મળીને સ્ટ્રાઇક કરીશું અને જે બંધ પડશે એ કરીશું. તો ભરૂચની એકતા વિદ્યાલય ખાતે પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોની યાદમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રાર્થના સહિત દુઆઓ ગુજારવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તો ભરૂચ જિલ્લા સહિત સમગ્ર તાલુકાઓમાં પણ વિવિધ સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેની કેટલીક ઝલક આત્રે પ્રસ્તુત છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રોજનું 40,000 લીટર પાણી સિવિલ સંકુલમાં જ વેડફાઈ રહ્યું છે, ત્યારે દર્દીઓના પીવાના પાણીના કુલરોમાં મળેલા બંદા જીવાતો મળી આવ્યા બાદ સિવિલ સત્તાધીશોએ 8 કુલરો દૂર કરી દેતા દર્દીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. તો ગંદકીના સામ્રાજ્યથી દર્દીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલ ગંદકીની ભરમારામાં સપડાઈ રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ વપરાશનું નીકળતું પાણી ડ્રેનેજ લાઈનો જામ થઈ જવાના કારણે હજારો લીટર પાણીનો બગાડ સિવિલ હોસ્પિટલ સંકુલમાં જ થઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલ 3 વર્ષ અગાઉ કરોડો રૂપિયાની માતબર રકમમાંથી નિર્માણ પામ્યું છે, ત્યારે સિવિલ હોસ્પિટલની જાળવણી કરવાની જવાબદારી પણ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની જ છે. સિવિલ હોસ્પિટલમાંથી રોજનું 40,000 લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને તે પાણી સિવિલ સંકુલમાં જ વારંવાર ફરી વળતા સિવિલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે જોખમી રૂપ સાબિત થઈ રહ્યું છે. કારણ કે સિવિલ હોસ્પિટલમાં આવતી સગર્ભા મહિલાઓ સિવિલ સંકુલમાં ફરી વળેલા પાણીમાંથી પસાર થાય, પગ અકસ્માતે લપસી પડે અને મહિલાને ઈજા થાય તો જવાબદાર કોણ, તે વાતને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ઉભરાતી ગટરોના પાણી તથા હજારો લીટર પાણીના બગાડ સામે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડોક્ટર ઝાએ પણ આવનાર દિવસોમાં 5,000-5,000ની બે ટાંકીઓ મૂકવાનું જણાવી સમસ્યાનું નિરાકરણ લાવી દેવાનું મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું. આપનું જે બીજો પ્રશ્ન હતો કે અમારા સિવિલ હોસ્પિટલના બહારની સંકુલમાં થોડા દિવસથી પાણી બહાર ઉભરાઈ રહ્યું છે, તો ખરેખર આપણે જાણીને બધાને પ્રસન્નતા થશે કે અમારા જે ડાયાલિસિસ વિભાગ જે જૂની બિલ્ડિંગમાં હતી પહેલાં અને તેનું પાણીનો વ્યવસ્થા નિકાળનું ત્યાંથી હતું એ હવે નવી બિલ્ડિંગમાં મોટા રૂમમાં કરવામાં આવેલ છે અને એના જે પાણી આવે છે એ અત્યારે આ હોસ્પિટલની બિલ્ડિંગમાં એનું મિલાવટ થાય છે, જેનાથી થોડું ઉભરાટ થાય છે. એના માટે અમે સોલ્યુશન તરીકે એ કરી છે કે અલગથી 2 ટાંકી લગાડશું 5,000 લીટરનું, જે આખું પાણી એનું જે ડાયાલિસિસમાંથી જે ખરાબ પાણી નીકળ્યું છે RO મારફતે એ એમાં જશે અને એ જનરલ વપરાશમાં આવી જશે. એ આવતા 4-5 દિવસમાં આ પ્રોબ્લેમનું નિકાળ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સિવિલ સંકુલમાં ઉભરાતા પાણીમાં મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના સામ્રાજ્યને લઈ સારવાર લેવા આવતા દર્દીઓ વધુ બીમાર પડતા હોવાનું પણ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. મીડિયાએ સિવિલ સંકુલમાં જે સ્થળે ઉભરાતું પાણીની મુલાકાત લેતા ડ્રેનેજ લાઈનો લીકેજ તથા પાઇપ લાઈનો તૂટેલી તથા અત્યંત ગંદકીનું સામ્રાજ્ય સાથે દુર્ગંધના કારણે મચ્છરોના ઉપદ્રવ પણ દ્રશ્ય જોવા મળ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ હંમેશા વાદ વિવાદમાં સપડાઈ રહી છે. અગાઉ આપણે જોયું તો ભરૂચ સિવિલ હોસ્પિટલનો જે પોસ્ટમોર્ટમ રૂમ છે એનું કોલ્ડ સ્ટોરેજ બંધ હતું, પરંતુ પત્રકાર પરિષદમાં કલેક્ટરને કેટલાક પત્રકારોએ ટોર્ચર કર્યા હતા અને એના કારણે કલેક્ટરે સિવિલ સર્જનને ઠપકો આપ્યો હતો અને એના અનુસંધાનમાં પોસ્ટમોર્ટમ રૂમ આખરે બની ગયો છે. આજે તમે જોઈ રહ્યા છો આ ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંકુલ છે. અહીંયા રોજના હજારો લોકો પોતાની સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે આ સંકુલમાં જે પાણી
નો રેલો દેખાય છે, જે પાણી ઉભરાઈ રહ્યું છે તે એક ડાયાલિસિસનું પાણી છે, અને આ ડાયાલિસિસનું પાણી રોગચાળો ફાટી નીકળે, રોગચાળાની દહેશતને પગલે આ વસ્તુ થઈ શકે તેમ છે. તો અમારા દર્શકોને આજે એક મોટી ઘટના બતાવી દઈએ કે આજે આ જે સિવિલ હોસ્પિટલ છે એની જે પાણીની લાઈનો છે કેટલીક ઉભરાય છે, ચોકઅપ કેટલી છે, અમારા દર્શકો આજે જાણી અને જોઈને ચોકી ઉઠશે. કારણ કે આ જે સિવિલ હોસ્પિટલ છે એ 3 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું હતું. તો આપ જોઈ રહ્યા છો જે રીતે આ છે આપણી સિવિલ હોસ્પિટલ સંકુલ. તમે જોઈ રહ્યા છો આ છે પાણીની ટાંકી છે. લગભગ રોજનું 20,000 લિટર પાણીનો બગાડ થાય છે, વેડફાટ થાય છે. ડાયાલિસિસનું જે પાણી આવે છે એ એક ગંદકીના સાથે અહીં પસાર થતું હોય છે. આ છે પાણીની ટાંકી. તો અમારા દર્શકોને આજે અહીંયા જણાવી દઈએ કે આ જુઓ આ પાણીનું લીકેજ છે. આ પાણી સીધું થાય છે આપણા સિવિલ હોસ્પિટલના સંકુલમાં પસાર થાય છે. તદઉપરાંત દર્શકો આપ જાણીને આશ્ચર્ય પામશો, આ છે પ્લાસ્ટિકની પાઇપલાઇન જેમાંથી પાણીનો વેડફાટ થાય છે. પાણી ડાયાલિસિસનું છે, બગાડ થાય છે. તદઉપરાંત આપ સામે જોઈ શકો છો કે સીધી લાઇન ખુલ્લી છે, પાણીનો બગાડ થયો છે. આ સમગ્ર ગંદકીનું સામ્રાજ્ય છે, અંદર મચ્છરોનો ઉપદ્રવ છે. અહીંયા રોજના હજારો દર્દીઓ પોતાની સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ તેઓની સારવાર અહીંયા કઈ રીતે થાય છે એ તમને જાણીને આશ્ચર્ય થશે. સરકાર કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ તો કરે છે, પરંતુ તેને જાળવણી કરવાની જવાબદારી આરએમઓની અને સિવિલ સર્જનની હોય છે. પરંતુ સિવિલ સર્જન અને આરએમઓની લાપરવાહીને કારણે આજે લાખો લીટર પાણી જે ડાયાલિસિસનું નીકળે છે આજે સિવિલ સંકુલમાં ઉભરાઈ રહ્યું છે, અને આ ગંદકીના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ પોતે પણ વધુ અને વધુ બીમાર પડે તે શક્યતા સ્પષ્ટપણે જણાઈ રહી છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ પણ આ બાબતે સિવિલ સર્જનને કડક શબ્દમાં સૂચન આપવાની જરૂર છે, નોટિસ આપવાની જરૂર છે, અને તાત્કાલિક ધોરણે જે સ્વચ્છતાની વાત ચાલે છે, સ્વચ્છતા અહીંયા થતી નથી. સ્વચ્છતાના કારણે, ગંદકીના સામ્રાજ્યના કારણે સ્વચ્છતાના પણ અહીંયા ધજાગડા ઉડી રહ્યા છે. ત્યારે અમારા દર્શકો માટે પણ આ એક ચોંકાવનારો છે, જે સરકારી બાબુઓ સ્વચ્છતાની વાત કરે છે એ જ સરકારી બાબુઓ સ્વચ્છતાના ધજાગડા ઉડાવી રહ્યા છે. ત્યારે આ ગંદકીના સામ્રાજ્ય બાદ જો ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ સર્જન કે આરએમઓને આ બાબતે કડક સૂચન આપે તેવી માંગ અહીંથી પસાર થતા દર્દીઓની છે. કેમેરામેન રાકેશ ચૌમાલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ એક તરફ રોજનું 40,000 લિટર પાણીનો બગાડ થાય છે, જ્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલના દર્દીઓને જ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પીવાના પાણીના કુલરમાં 15 દિવસ અગાઉ મળેલા વંદા જીવાતો મળી આવતા મીડિયાના અહેવાલો બાદ સિવિલ સત્તાધીશોએ દર્દીઓના પીવાના પાણીના 8 જેટલા કુલર જ દૂર કરી દેતા દર્દીઓને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. દર્દીઓના પીવાના પાણીના કુલરો દૂર કેમ કર્યા તે મુદ્દે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર જાય જણાવ્યું કે ઉનાળા પહેલા પીવાના પાણીના કુલરો મૂકવા માટે કોટેશનો મેળવવાની કવાયત ચાલુ છે અને નવા કુલરો મુકાવીશું તેમ જણાવ્યું. આપનો જે પ્રશ્ન હતો પાણીની, તો સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પાણીનું, પીવાનું પાણીને ખાસ કરીને કોઈ તકલીફ નથી. અત્યારે થોડા દિવસ પહેલાં જે કુલરોનું થોડું પ્રોબ્લેમ થયેલું, તો અત્યારે જૂના કુલરો હટાવવામાં આવેલ છે અને નવા કુલર પ્રોસેસમાં છે લાવવા માટે, જેના માટે કોટેશન્સ ને બધી મોકલાવી, કોટેશન્સ મંગાવવાની પ્રક્રિયા થઈ ગઈ છે. કોટેશન્સ આવે અને કોટેશન્સ પ્રમાણે જે સરકારી નિયમ પ્રમાણે જે એનું થાય એ પ્રોસેસમાં ચાલુ છે. અને જે પીવાની પાણીની છે, તો જે પાઇપ્સ પહેલાં જે જૂના કુલર્સમાં હતી એ કુલર્સને હટાવીને ડાયરેક્ટ નલથી આરોનો સ્વચ્છ અને પીવાનું પાણી અત્યારે દરેક દર્દીઓને મળે છે. પાણીની કોઈ પ્રોબ્લેમ હાલમાં છે નહીં. અત્રે ઉલ્લેખને બાબત એ છે કે મીડિયાએ દર્દીઓના પીવાના પાણીના કુલરોમાંથી મળેલા વંદા જીવાતોના અહેવાલો મુકતા જ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની પોલ ખુલ્લી થઈ જવા પામી હતી, જેને લઈ દર્દીઓને પીવાના પાણી માટે પોલ ખુલ્લી જવાના કારણે દર્દીઓ ને પીવા માટે મૂકેલા કુલરો દૂર કર્યા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જે કરોડોના ખર્ચે બનેલી છે એની અંદર પીવાના પાણીના કુલરો મૂકવામાં આવ્યા હતા, પરંતુ લગભગ 15 દિવસ પહેલાં એ જ પાણીના કુલરોમાં
પીવાના પાણીની અંદર વંદા અને ઘણી જીવાતો પડેલી હોવાના દ્રશ્યો આપણે મીડિયાના માધ્યમથી પ્રજા સમક્ષ મૂક્યા હતા અને એના અનુસંધાનમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પાણીના કૂલરોની સફાઈ કરવાના બદલે કૂલરો જ દૂર કરી દીધા. આજે ચારે ચાર માળ ઉપર લગભગ 8 પીવાના પાણીના કૂલર હતા અને દર્દીઓ માટે હતા, પરંતુ આજે દર્દીઓએ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને એ પાણીની બોટલ પણ તેઓએ ખરીદવી પડે છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ જે કૂલરની સફાઈ કરવાની હતી એ સફાઈ કરવાના બદલે કૂલરો દૂર કરી દીધા, ત્યારે સાચા અર્થમાં જળ એ જ જીવન છે. પીવાનું પાણી અહીંયા લોકો એટલે કે આ ચારે ચાર માળ ઉપર હજારો દર્દીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ જે આ પોતાની કામગીરી કરેલી છે કે પાણીના કૂલરો દૂર કરી દીધા છે, ખરેખર નિંદનીય છે, ગંભીર બાબત કહેવાય કે દર્દીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે કૂલરોની સફાઈ કરવામાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ આ જે કામગીરી કરેલી છે તે એક દર્દીઓ માટે તો ગંભીર કહેવાય, કારણ કે પીવાના પાણી માટે તેઓએ વલખા મારવાનો વારો આવ્યો છે, ત્યારે સાચા અર્થમાં ફરી એકવાર સિવિલ સત્તાધીશોએ પીવાના પાણીના જે કૂલરો અહીંયા હટાવી દીધા છે તેને મૂકી અને સ્વચ્છ રાખવાની જરૂર છે. કેમેરામેન રાકેશ ચોમલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીના લીળે લીળા ઉડાવતો એક કિસ્સો જંબુસરના વેડત પોલીસ મથકની હદમાં બની રહ્યો છે. વેડત પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ ધમધમી રહી છે દારૂની હાટડીઓ. પીએસઆઈ એમ કે પટેલના રાજમાં જ બુટલેગરોને જાણે છૂટો દોડ હોય તેમ, કાયદાનો જાણે ડર જ ન લાગતો હોય તેમ ખુલ્લેઆમ ધમધમી રહી છે દેશી દારૂની હાટડીઓ. જંબુસર તાલુકાના સામોજના એક જાગૃત નાગરિકે વિડીયો થકી દારૂનો ધંધો બંધ કરાવવાની અપીલ કરી છે. જાગૃત નાગરિકનું માનીએ તો અનેક વખત વેડત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે, પીએસઆઈને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ કંઈ પણ સાંભળવા તૈયાર નથી. સાથે પોલીસ પણ હપ્તાખોરીના પણ જાગૃત નાગરિકોએ આક્ષેપ લગાવ્યા છે. ત્યાંથી જ વેડત પોલીસ સ્ટેશનની હદમાં ઠેર ઠેર દારૂની હાટડીઓ ધમધમી રહી છે, ત્યારે આવી ચાલતી દારૂની હાટડીઓ બંધ કરાવવા પોલીસ નહીં પરંતુ લોકો મેદાને આવ્યા છે તે શરમજનક સાબિત થઈ રહ્યું છે. તમે કલ્પના પણ નહીં કરી શકો, તળાવના ખરાબ પાણીનો પણ ઉપયોગ કરી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. અનેકવાર સર્જાયેલા લઠ્ઠાકાંડથી કેટલાક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, તો ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પીએસઆઈ એમ કે પટેલ કોઈ મોટા લઠ્ઠાકાંડની રાહ જોઈ રહ્યું છે. સમગ્ર જંબુસરમાં પણ દારૂની હાટડીઓ ધમધમી રહી છે. આજે જંબુસર તાલુકો સામોજ ગામ દારૂની ભઠ્ઠી અને આજે ઊભા છે એ રાધાબેન રેજીભાઈ વાઘેલા, જાતે દારૂનો વ્યવસાય ચાલુ છે. વારંવાર વિરત પોલીસ સ્ટેશનને રજૂઆતો કરવામાં આવેલ છે, છતાં કોઈ પણ કાયદાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલ નથી. અમને એ નથી સમજાતું કે વારંવાર આટલી રજૂઆતો કરવા છતાં પોલીસને કેટલા હપ્તા પહોંચે છે કે જેના લઈને આટલા બધા ધૂમધકતા વ્યવસાય ચાલે છે, દેશી દારૂની ભઠ્ઠી છે. તે છતાંય વિરત પોલીસ સ્ટેશન તરફથી રૂબરૂ પીએસઆઈને રજૂઆત કરવામાં આવેલી છે, એમને સ્થળ ઉપર લાવવામાં આવેલા છે, તે છતાંય કોઈ પણ કાયદાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલ નથી. તો મારું સાહેબશ્રીને પૂછવું છે કે અત્યારથી તમને કેટલો હપ્તો મળે છે એ અમને લેખિતમાં જાણ કરવા વિનંતી. આ છે સત્ય હકીકત, તમે જોઈ શકો છો. તળાવનું પાણીનો ઉપયોગ કરી દેશી દારૂના વ્યવસાયનું ઉત્પાદન અત્યારે ચાલુ છે, અંદરથી પણ આપણે જોઈ શકીએ છીએ કઈ રીતનું દારૂનું ઉત્પાદન થાય છે. એ જાતે રાધાબેન રેજીભાઈ વાઘેલા એમને નામથી અરજી કરેલ, છતાં પણ પોલીસ દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવેલ નથી. સાહેબશ્રીને સત્વરે પ્રયત્ન કરવા વિનંતી.
બોલ જો. કરજણ તાલુકાના સાસરોદ ગામમાં ઉકળ વસાવા નામના ઈસમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવાઈ રહી છે. કરજણ તાલુકાના સાસરોદ ગામમાં ઉકળ વસાવા નામના ઈસમ તથા તેના ત્રણ મળતિયાઓની ધમધોકાર ચાલતી દારૂની ભઠ્ઠી સાસરોદ ગામના હલદરવા નગરી, નવી નગરી, જૂનું ભીલવાડું તથા આવાસના ધમધોકાર ચાલી રહી હોવાની વ્યાપક લોકચર્ચાઓ ચાલી રહી છે. દેશી દારૂની ભઠ્ઠી કરજણ પોલીસની જાણ બહાર છે અથવા તો રહેમ નજર હેઠળ ચાલતી હોવાની લોકમુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે. ઉપરોક્ત દેશી દારૂની ભઠ્ઠી હાલ ચાલતી હોય પોલીસે ઢીલી નીતિ અપનાવી હપ્તાની આડમાં આંખ આડા કાન કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાસરોદમાં ચાલતી દારૂની બંદી સત્વરે બંધ કરાવવા લોક માંગ ઉઠી રહી છે. ભરૂચની હોટલ ન્યાય મંદિરની ચોકડી નજીક લક્ઝરી બસ પલટી ખાઈ જતા 15થી વધુ મુસાફરોને ઈજા થવા પામી હતી. પ્રાપ્ત વિગત અનુસાર મોડી રાત્રિએ નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી એક લક્ઝરી બસ નંબર GJ14Z0090 મુસાફર ભરી જામનગર તરફ જતી હતી. દરમિયાન લક્ઝરી બસ એકાએક પલટી મારી જતા બસમાં મીઠી નીંદર માણી રહેલા મુસાફરોની ચીચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. બસ પલટી ખાતા સર્જાયેલા આ અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એકત્રિત લોકટોળાએ રેસ્ક્યુ હાથ ધરી બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેમને હાઈવે તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતના પગલે સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. મારું નામ દેવજીભાઈ, તુરખા રહું છું અને સુરત ગયા હતા લગ્ન પ્રસંગે. સુરતથી અમે બોટાદ જતા હતા, એમાં અહીંયા ગમે કંઈક અથડાણું એટલે ગમે વાહન ભટકાણું હોય કે જે હોય તે, એટલે બસ એકદમ ઊંધી વળી ગઈ. ત્રણ ચાર જણને વાગ્યું છે અને બાકી થોડું ઘણું આમ પસાર ને એવું તો બધાને થોડું ઘણું જ લાગ્યું જ હોય ને એમ. પેસેન્જર તો આખી બસ હતી, લગભગ 50 પેસેન્જરો તો હશે જ તે. મારું નામ ડાયાભાઈ, કાંઠિયાવાડી, અમરેલી જિલ્લો લાઠી ગામ મારું. સુરતથી ઢસા જતો હતો હું, એમાં ગાડી ચોકડી વટી ગઈ એટલે પાછળના ચોટે આમથી ટ્રક આવતો હતો એમને ઠોકી દીધી એટલે આડી પડી ગઈ. અને લગભગ ભૂલ ગાડી હતી પેસેન્જરોમાં, પાછળની સીટમાં ચોટામાં બેઠો હતો સોફામાં. વાગ્યામાં તો લગભગ ઘણા કારણે નાની મોટી ઈજાઓ થઈ છે, પણ બે ત્રણ જણાને પગે સારો વાગ્યું છે. એક ભાઈને તો પગ સુંદાઈ ગયો છે આખો, અમને બધાને હોસ્પિટલ લઈ ગયા છે. પછી તો જે થયું તે કાંઈ બહુ માહિતી આગળની તો બહુ નથી, હજી કોઈ સુવિધા કરી નથી. હજી આ બધાની વ્યવસ્થામાં છે, હવે કાંઈક કરશે ને. ભરૂચ જિલ્લામાં એસટી મજૂર મહાસંઘ દ્વારા 18 ફેબ્રુઆરીએથી વિવિધ પડતર માંગણીના મુદ્દે આંદોલનના રણસિંગા ફૂંકાનાર છે. ગુજરાત એસટીના સંગઠનોનું સંયુક્ત આંદોલનની રૂપરેખા ઘડાઈ ગઈ છે, જેમાં કામદારના પ્રશ્નોના નિકાલ માટે અને કર્મચારીઓના આર્થિક સામાજિક પ્રગતિ માટે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. જે તારીખ 18-2-2019 તથા 19-2-2019ના રોજ વિભાગીય કચેરી ખાતે 2 દિવસીય ધરણા પ્રદર્શન બાદ તારીખ 20-2-2019ની મધરાત્રિએ થી માસ સીએલ ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરનાર હોવાનું કામદાર સંઘ જણાવી રહ્યું છે. આપ શ્રીને જણાવવા, પબ્લિકને તેમજ વિદ્યાર્થી ભાઈઓને જણાવવા માંગુ છું કે આગામી દિવસોમાં અમારું આંદોલન પડતર માંગણીઓના સ્વરૂપે આંદોલન શરૂ થતું હોય તો આ આંદોલનમાં સહર્ષ સહકાર આપશો. તારીખ 18-19 બપોરે 12-4 સુધી ધરણાનો કાર્યક્રમ છે વિભાગીય કચેરીથી. ત્યારબાદ તારીખ 20ની મધ્યરાત્રિથી અચોક્કસ મુદ્દતની, એટલે કે 20 તારીખ 21 પછી ગમે ત્યારે ગમે ત્યાં સુધી જઈ સુધી અમારી માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી અમે લોકો દરેક કર્મચારી એક એક કર્મચારી હડતાલ ઉપર જવાના છે. એની આપ સૌને
નોંધ લેશો અને જો આ સરકાર નહીં ઝૂકે તો અમે આ આંદોલન ઉગ્ર બને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની પોતાની રહેશે. અમારી નમ્ર વિનંતી છે એમએલએ એમપીને કે ભાઈ અમારી વાતને સરકાર સુધી પહોંચાડે ને દરેક નિગમને 6th-7th પગાર પંચ મળી ગયેલ છે તો અમારે પણ પગાર પણ જપાવે ને અમારે આંદોલન કરવાની જરૂર નહીં પડે એવી એમપી એમએલએ શ્રીને ને મંત્રીશ્રીઓને મારી ભરૂચના એસટી સંગઠનો ત્રણેય માન્ય યુનિયનોના સંકલન સમિતિ તરફથી નમ્ર વિનંતી છે. પુલવામા સીઆરપીએફના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ માટે કરજણ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. ગત 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે બસમાં સવાર થઈ જઈ રહેલા સીઆરપીએફના જવાનો પર આતંકીઓએ કરેલા હુમલામાં 42 સીઆરપીએફના જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. આતંકીઓના દુષ્કૃત્ય વખોડી કાઢવા તેમજ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે દેશભરમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજી તથા મૌન પાળી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પાઈ રહી છે. આતંકીઓના કાર્યતાપૂર્ણ દુષ્કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકીઓ વિરોધ સરકાર દ્વારા સખત કાર્યવાહી કરવાની પણ પ્રબળ માંગ ઉઠી રહી છે, જે અંતર્ગત શનિવારના રોજ વડોદરાના કરજણ ખાતે શુક્રવારે રાત્રિના નગરજનોએ કેન્ડલ માર્ચ યોજી હતી. તેમજ શનિવારે વીર શહીદ જવાનોની આત્માને શાંતિ મળે તે માટે કરજણ નગર સેવા સદન દ્વારા શોક સભા યોજી 2 મિનિટનું મૌન પાળી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. ઉપરોક્ત બંને કાર્યક્રમમાં નગર સેવા સદનના પ્રમુખ મનુભાઈ વસાવા, ઉપપ્રમુખ જયેશ પટેલ, નગર સેવા સદનના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વીર શહીદ જવાનો માટે નગર સેવા સદનના સદસ્યો તેમજ નગરજનો તરફથી રોકડ રકમનો ફાળો પણ એકત્ર કરવામાં આવી રહ્યો છે. જેસે મોહમ્મદ દ્વારા જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને એમાં જે આપણા જવાનો શહીદ થયા, એ શહીદોની શ્રદ્ધાંજલિ માટે કરજણ નગરપાલિકા ટીમ દ્વારા અને કરજણ નગરના નાગરિકો દ્વારા આજે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. આજે આ પ્રોગ્રામ રાખીને આપણે દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને બીજું કરજણ નગરના અને દેશના નાગરિકોને ભારત કે વીર એપ્લિકેશન પર પોતાનું અનુદાન કરી અને વીર સૈનિકોના કુટુંબને જે કંઈ સહાય મળે એ કરવા માટે અનુરોધ કરીએ છીએ. એ જ અભ્યર્થના. ભરૂચના સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગ ઉપર નડતરૂપ વાહન પાર્ક કરેલા હોવાથી પોલીસે સવારથી તમામ વાહનો ઉઠાવીને ડિટેન કરવા સાથે દંડનીય કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ભરૂચમાં 30મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ દરમિયાન વાહન ચાલકોને કાયદાનું પાલન કરાવવા માટે આહવાન કરાયું હતું, જે બાદ આજ સવારથી જ પોલીસે વાહન ચાલકો ઉપર સવાટો બોલાવ્યો હતો, જેમાં ભરૂચના સ્ટેશન નજીક આવેલ આંબેડકર પ્રતિમા પાસે ડીએસપીના હુકમથી જણાવેલ કે અહીંયા વાહનો પાર્ક કરવા નહીં છતાં વાહન ચાલકો પોતાના વાહનો મૂકી કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાને કારણે સવારથી જ પોલીસે આંબેડકરની પ્રતિમા નજીક નો પાર્કિંગમાં પાર્ક કરેલા 30થી વધુ ટુ વ્હીલર વાહનો તથા વિવિધ વિસ્તારોના નડતરૂપ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનોને ડ્રોઈંગ વાન સાથે પોલીસ દ્વારા ઉઠાવી લઈ ડિટેન કરવા સાથે વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી કરાઈ હતી, જેના પગલે ભરૂચના સ્ટેશનથી 5 બત્તી સુધીના મુખ્ય માર્ગો ઉપર પાર્ક કરેલા વાહન ચાલકોએ પોતાના વાહનો દૂર કરવા માટે દોડાદોડ કરી મૂકી હતી. જોકે આવી કાર્યવાહી 1 અઠવાડિયા સુધી ચાલનાર હોવાનું ટ્રાફિક પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.